तो वडाप्रधान नरेन्द्र मोदी ना त्रण दिवस नो गुजरात प्रवास अने एक महत्वपूर्ण अपडेट आज थी त्रण दिवस ना गुजरात प्रवासे वडाप्रधान नरेन्द्र मोदी छे अने थोड़ी जवार मा अमदावाद एरपोर्ट खाते पीएम मोदी नो आगमन थशे। तमाम तैयारीओ ने आकरियो पपाई चुक्यो छे। मुख्य प्रधान राज्यपाल एरपोर्ट पर पीएम मोदी नो स्वागत करवा माटे पहुंची चुक्या छे। त्रण दिवस नो महत्वपूर्ण प्रवास तो थोड़ी वार में वडाप्रधान नरेन्द्र मोदी एरपोर्ट अमदावाद एरपोर्ट खाते पहुंची जशे अने एरपोर्ट पर प्रधानमंत्री नरेन्द्र मोदी नो स्वागत करवा माटे मुख्य प्रधान भूपेन्द्र पटेल और राज्यपाल पण पहुंची चुक्या छे। प्रधानमंत्री ना आगमन ने लईने सुरक्षा व्यवस्था पण जड़बे सलाह करी देवामां आवी छे। एरपोर्ट पर पहुंचतानी साथे बाद रौनक वर्मा संवाददाता अमारी साथे लाइव जोड़ाया छे। रौनक, केवी तैयारीओ, केटली केटला समय में केटला टाइम में प्रधानमंत्री पहुंची रहा छे अमदावाद एरपोर्ट? અગત્યની વાત કહી શકાય કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો છે। હાલ આપણે હાજર છે એરપોર્ટ પાસે, એરપોર્ટ ખાતે આવેલા ગુજરાત જે ગુજસેલ સર્કલ છે ત્યાં પાસે, કે જ્યાં આગળ અહીંયાથી ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કોન્વોય છે તે રવાના થશે। મહત્વની વાત કરવામાં આવે તો જે થોડીક જ વાર પહેલા અહીંયા જે આચાર્ય દેવવ્રત છે રાજ્યપાલ ગુજરાતના, તેઓ અહીંયા પધાર્યા છે અને ત્યારબાદ તેમની પાછળ જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પીએમને આવકારવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે। મહત્વની વાત કરવામાં આવે કે જે બી પ્રોટોકોલ પ્રમાણે જે બી અધિકારીઓને પણ હાજર રહેવાનું છે તે તમામ એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે। તો બીજી તરફ એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધી જે પ્રધાનમંત્રી મોદી જવાના છે તે તમામ રસ્તા ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે એસપીજી છે તે પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જે જ્યાં જ્યાંથી પીએમ મોદીનો કોનો પસાર થવાનો છે ત્યાં પણ તેઓ સતત ચેકિંગ કરી રહ્યા છે। તેની સાથે સાથે જ અમદાવાદના જે પણ ડોગ સ્કવોડ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે, બીડીડીએસની પણ મદદ લેવામાં આવી રહી છે। એરપોર્ટ ખાતેની જો વાત કરવામાં આવે તો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે ઝંડા છે ભારતીય જનતા પાર્ટીના તે પણ લગાવી દેવામાં આવે છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાલ પહોંચ્યા છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તમામ જે રાજ્યના આગેવાનો છે, અધિકારીઓ છે, પીએમને આવકારવા માટે એરપોર્ટ આવી પહોંચ્યા છે। એરપોર્ટની જો ખાસ વાત કરવામાં આવે તો ખાસ અહીંયા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ પીએમને આવકારવા માટેના પોસ્ટર્સ લાગ્યા છે। તેની સાથે સાથે જે મોરિશિયસના વડાપ્રધાન છે તેઓ પણ ખાસ ભારતના પ્રવાસે છે, તેમને આવકારવાતા પોસ્ટર્સ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે। તેની સાથે સાથે WHOના જે ડિરેક્ટર જનરલ છે તેઓ પણ ગુજરાતના પ્રવાસે છે, તેમને આવકારતા પોસ્ટર્સ પણ સમગ્ર રસ્તામાં લગાવી દેવામાં આવ્યા છે। મહત્વની વાત ગણી શકાય કે પીએમ ટૂંકો રોડ શો કરે તેવી પણ પ્રાથમિક વિગતો જે સૂત્રો પાસેથી મળી રહી છે તેના માટે પણ તૈયારીઓ ચાલી રહી છે। જે પણ પ્રોટોકોલ અનુસાર બેરિકેડિંગ કરવાના હોય તે પણ તંત્ર તરફથી ખાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું ગણી શકાય કે જે પીએમ મોદીનો 3 દિવસનો ગુજરાત જે પ્રવાસ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર જે છે એ રેડી થઈ ગઈ છે અને હાલ તો જે પીએમ મોદીનો જે પ્રવાસ છે, પીએમ મોદીનું જે ખાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થવા જઈ રહ્યું છે તમામને આવકારવા માટે અધિકારીઓ અને નેતાઓ સજ્જ થઈ ચૂક્યા છે। બિલકુલ રોનક, અપડેટ લઈશું, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।